હું કહીશ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું કહીશ કે વિજયનગરની જૂની પોસ્ટ ઓફિસથી મહાવીનગર સુધીના રસ્તાઓ જાણે વિકાસની પ્રથમ હરોળમાં હોય એવા લાગી રહ્યા છે. હું ચોક્કસ કહીશ અને કહેવાનો પણ છું. કારણ કે આ જે રસ્તાઓ છે અહીંયા ચોમાસામાં નહીં પરંતુ બારે માસ ગટરનું પાણી જાણે ડ્રાઇવિંગ કરવા નીકળ્યું હોય એવી રીતે એને જોવા મળ્યું છે. ક્યાં પણ એનો નિકાલ થતો હોય એવું દેખાઈ નથી રહ્યું. જાણે ઉભરાઈ રહી છે ગટરો, છતાં પણ અહીંયાના સત્તાધીશ અધિકારીઓને નજર કેદ કરી રહ્યા છે. એના પાછળ શું કારણ હશે? વિજયનગરમાં જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યો છો એ દ્રશ્યો ચોમાસા પૂરતા નથી, પરંતુ ઉનાળો હોય શિયાળો હોય બારે માસ આ દ્રશ્યો હોય છે. આજુબાજુ રહીશો પણ અહીંયા ત્રાહી માં પોકારી રહ્યા છે. બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાનો 15 ઓગસ્ટનો જિલ્લાનો કાર્યક્રમ જ્યારે વિજયનગરમાં રાખવામાં આવ્યો છે ત્યારે શું ઉપલા અધિકારીઓ પણ આ વિજયનગરના રસ્તાઓ અને ગટરો પર નજર નાખશે કે શું એ આવનારો સમય જ બતાવશે? અને હું ચોક્કસ કહીશ એક વાર જરૂર આ વિજયનગરની પરિસ્થિતિ નિહાળવા જોઈએ. અમારો સમગ્ર અહેવાલ રાહુલ શાહ આપી રહ્યા છે, તો આપણે જાણવાનો પણ પ્રયાસ કરીશું. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર મિત્રો, હું છું મહેમાન મિસ્બાહ અને તમે નિહાળી રહ્યા છો એચએન ટીવી ગુજરાતી ન્યૂઝ. વિજયનગર જૂની પોસ્ટ ઓફિસ થી મહાવીર નગર સુધીના રસ્તા પર ગટરનું પાણી બારે માસ રસ્તા પર દોડી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા મથકે મહાવીર નગર જાણે ગુજરાતમાં વિકાસની દોડમાં પ્રથમ હરોળમાં હોય એવું દેખાઈ રહ્યું છે. ક્યાં છે સ્વચ્છ ભારત અભિયાન? જાણે વિજયનગરના મહાવીર નગરમાં દેખાઈ રહ્યું છે અહીંયા એટલી હદે ગટરનું પાણી રસ્તા પર જઈ રહ્યું છે કે જેનાથી જ્યાં નજર નાખો ત્યાં કિચડ જામી ગયેલું જોવા મળી રહ્યું છે. કાદવ કિચડ ચારે તરફ જોવા મળી રહ્યો છે. આજુબાજુના સ્થાનિક દુકાનદાર તેમજ બજારમાં આવતા લેવડ દેવડ માટે આવી રહેલ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ચારે તરફ કાદવ કિચડમાંથી ખૂબ જ ગંદકીની દુર્ગંધ ફેલાઈ રહી છે. મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે. બીમાર પડવાનો ડર સતાવી રહ્યો છે તેમજ આવતા જતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ જગ્યાએ નિયમિતપણે સફાઈનો પણ ખૂબ જ અભાવ છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વહેલી તકે આ જગ્યાએ નિયમિતપણે સફાઈ થાય અને ગટરના પાણીની નિરાકરણ થાય તો સારું કહેવાય. જાણે સત્તાધીશ અધિકારીઓ જાણીએ ક્યાં ખ્યોર અમે છે. પ્રજા સમસ્યાઓ દેખાતી નથી